ભાગવતજીની કથા સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે. બીજી બાજુ વાંસમાં બેઠેલો એક પ્રેત આત્મા એ કથા સાંભળે છે અને ગોકર્ણજી આ કથાને ગાય છે. પહેલા દિવસે એમ કહેવાય છે, ભાગવતજીની કથા પૂરી થઈ, સંધ્યાની આરતી થઈ, ગાંઠ તૂટી અને દિવ્ય રૂપ ધારણ કરી લીધું. બીજા દિવસે બીજી ગાંઠ તૂટી અને જેવી આરતી થઈ જાય એટલે દિવ્ય રૂપ ધારણ કરે. સાતમા દિવસે તો વિમાન આવ્યું આકાશ. પ્રેત આત્મા પરમાત્માના સ્વરૂપને અને પરમાત્માના ધામને પામ્યો તો આ છે ભાગવતજીનો મહિમા. કથા શરૂ હતી પરીક્ષિતની. તક્ષક નામનો સાપ દંશ દેવાનો હતો આ વાત નિશ્ચિત હતી જ, છતાંય કથાને વિરામ આપી દીધો. પણ તક્ષક નામનો સાપ મંડપની બહાર હતો, કથા મંડપમાં આવી શક્યો નહોતો. કહેવાય છે પરીક્ષિત રાજાની સાંભળવાની વૃત્તિ, તન મન ને ધન જાણે બધું લગાવીને સાંભળતા એક ચિત્તથી. જોત જોતામાં વિમાન આવ્યું, આત્મા એમાં બિરાજમાન થયો, વૈકુંઠમાં પહોંચી ગયા. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, જે જે કાર થયો કેવલ ને કેવલ મળતું પડ્યું હતું. પછી તક્ષક દંશ દેવ આવ્યો અને અગ્નિ સંસ્કારની પણ જરૂર રહી નોતી, બળી ભળતું થઈ ગયા એવો ઝેરી નાક. પણ પરમધામ મળ્યા પછી પરીક્ષિત ત્યાં સુધી એની પાસે નાગ નહોતો આવ્યો. એ શાસ્ત્રમાં અને સંતમાં તાકાત છે. સુખદેવ જેવા સંત પરમહંસ એની પણ એ તાકાત હતી. કાળ આવ્યો પણ બાર ઉભો. પુષ્ટિ સંપ્રદાયમાં એક વૃદ્ધ માતાજી થઈ ગયા, 108 વખત કાળને ઠેલ્યો હતો. ઠાકોરજીની કૃષ્ણ ભગવાનની સેવા કરતા પણ કાળ આવી શકતો નહોતો એની પાસે. ભજનમાં તાકાત છે. બુદ્ધિ જીવીને આ વાત ખોટી લાગે કે એવું કઈ થોડું હોય, પણ હકીકત છે. અમુક વસ્તુ એવી હોય જે શ્રદ્ધાથી માનવી પડે, એમાં આપણી બુદ્ધિ બહુ નાની પડે. આપણી બુદ્ધિ કેટલી ને વાત કેટલી, એનો ઉપયોગ કેવો ને વાત કેટલી. ત્રીજી જગ્યાએ આ કથા સનકાદિ કુમારો ગાય છે અને નારદજી સાંભળે છે. ક્યાં ભયાનક કળિયુગમાં અત્યાચાર, પાપાચાર, ભ્રષ્ટાચાર જ્યારે વધી જ રહ્યો છે ત્યારે એમાંથી ઉગરવાનો ઉપાય કયો, એનો આરો શું. સંત પ્રસન્ન થાય, સદગુરુ તો ભક્તિ આપે. ઇન્દ્ર પ્રસન્ન થાય તો ઇન્દ્રલોક મળે. કુબેર પ્રસન્ન થાય તો ધનની પ્રાપ્તિ થાય. લક્ષ્મી પ્રસન્ન થાય તો લક્ષ્મીની પ્રાપ્તિ થાય. કોઈ ગુરુ પ્રસન્ન થાય તો વિદ્યાની પ્રાપ્તિ થાય. પણ વિવેકને પ્રાપ્ત કરવો હોય તો શું કરવું પડે? જીવનમાં ભક્તિને પ્રાપ્ત કરવી હોય તો શું કરવું પડે? સત્સંગ વગરનો કોઈ જીવનમાં વિવેક હોઈ શકે? વિનો સત્સંગ ને અનેક કથાઓ સાંભળ્યા પછી વ્યક્તિના જીવનમાં કંઈક થોડોક વિવેક આવે છે. એક કથાથી આપણી વાત નથી બનતી. સુખદેવજી લખે છે કે બતાવવામાં આવ્યું ચાર પુરાણનો સાર એટલે શ્રીમદ ભાગવતજીની કથા, નવ સ્મૃતિનો સાર એટલે શ્રીમદ ભાગવતજીની કથા અને 70 એ 70 પુરાણનો સાર એટલે ભાગવતજીની કથા. મહાભારતનો સાર ભાગવતજી. સ્વર્ગની અંદર બધા શાસ્ત્રો તોલવામાં આવ્યા, એક બાજુ ભાગવતજી, બીજી બાજુ ગ્રંથો. પણ ભાગવતનું પલ્લું સેજે ઊંચું થયું નહોતું કે આના તોલે જીવનમાં બધું જ કરવામાં આવે. ભાગવતજીની કથા સાંભળવામાં એમાં અધિક માસ, પુરુષોત્તમ માસ, હજાર ગણું ફળ કથા શ્રવણથી. કારણ કે જેને આપણે પૂજી એની જ આ કથા.
જે મહિનાને અર્ધૂત લોકો કરતા હતા, શુભ કર્મ નહોતું થતું, અને જેનો કોઈ ન હોય ને એનો ભગવાન છે. જેને પૌ ઠોકરું ખાધી હોય ને એટલા ઈશ્વરની નજીક ગયા. તમારે જવું જોઈ લે. હનુમાનજી મહારાજ લઈ લ્યો, જન્મતાની સાથે સગી જનેતા એ ત્યાગ કરી દીધો હતો કે હા, વાનર જેવી મુખાકૃતિ ન જોઈ આ છોકરો મારે. મને પણ લજ્જા આવે છે કે આવું સંતાન મારી સખીઓ આવે તો મારી મજાક કરશે. પણ શાસ્ત્ર કહે છે એ રામ ભક્ત બન્યા. પ્રહલાદજી લઈ લ્યો, પિતાએ ત્યાગ કર્યો, મીરાબાઈ મેવાડે ત્યાગ કર્યો, નરસિંહ મહેતા નાગરી નાથે, ધ્રુવજી, સગી માં, આમ તો પોતાની જ માં, પિતાજી, સાવકી માં ધિકાર્યા. ઈશ્વરની નજીક એ જઈ શકે છે જેના પર ઈશ્વરની કૃપા હોય. અનેકના સાથ છૂટે ને ત્યારે કોઈ જિંદગીમાં ચિંતા ન કરવી, ઉપર વાળાને ન છૂટે, બધું આવી ગયું. સુખદેવજી લખે છે કે એક દિવસની વાત છે, નારદજી ચાલ્યા જાય છે, મનમાં અને મનમાં એ ખીન થાય છે કે અરે રે, અનાજ વેચાવા માંડ્યા, અત્યાચારો થવા લાગ્યા, પાપાચાર થવા લાગ્યા, ભ્રષ્ટાચાર થવા લાગ્યા, કળિયુગ આવી ગયો. મનમાં વિચારે અત્યારે કઈ પણ બનાવ બને ને એમાં માણસે બહુ જવું ને કામ થયું, એને કળિયુગ કહેવાય. ન થાય તો કળિયુગ કહેવાય કેમ? એટલે કઈ વાત કરવા જવી, દુખી થવું એના કરતા એમ કહેવાય કે તો હોય કળિયુગ છે એટલે વાત પૂરી થઈ જાય. હજી તો કઈ નથી, ચાલતા શીખે. હજી સુખદેવજી અને પરીક્ષિતનો મધુર સંવાદ. નારદજી ચાલ્યા જાય છે, એક સ્ત્રી જોઈ અને એક શ્લોક લખ્યો. દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. અહમ ભક્તિરિતિ ખ્યાતા ઇમો મે તનયો મતો, જ્ઞાન વૈરાગ્ય નામાનો તો કાલયોગે નજરો. નારદજી ચાલ્યા જાય, એક સ્ત્રી જોઈ. આ સ્ત્રી નારદજીને એવું કહે છે કે નારદજી થોડી વાર માટે તમે ઊભા રહી જાઓ, મારા મનની ચિંતાનો નાશ કરો. નારદજી વિચારમાં પડી ગયા આ સ્ત્રી કોણ છે, ને જીવનમાં દુઃખ પડે ને ત્યારે દુનિયાને તો આદત છે કે આપણું દુઃખ હોય ને એમાં ઉમેરો કરે. પછી ખબર કાઢવા જતા તમને એટેક આવી ગયો કે હા, અમાર બાજુ વળે કાલે જ આવી ગયો, કાલ ઓફ થઈ ગયા. એટલે આને એમ કે તું વયો જવાનો છો, જાય ખબર કાઢવા કે પછી બીમાર પાડવા જાય છે. દુનિયાનું એવું છે, જલતામાં નમક છાંટો. જીવનમાં કોઈ ન મળે ને દુઃખ હોય ને તો પોતાના ઈષ્ટદેવ પાસે જઈને દુઃખની વાત કરવી, અથવા તો જે કોઈ સંત હોય, આપણા સદગુરુ હોય, એને વાત કેવી, જ્યાં ત્યાં વાત કરવી નહીં. સુખદેવજી અહીં લખી નાખ્યું કે સ્ત્રી હોશિયાર છે કે જેની તેની પાસે દુઃખ ગાવ ને એના કરતા નારદજી પાસે ગાવ. નારદજી એક એવા સંત છે તો ખબર નહીં લોકોએ એવું બનાવી દીધું કે નારદજી ખટપટી. પણ આખા ભાગવતજીમાં તમે જુઓ કે જેને નારદ મળ્યા ને ભગવાન મળ્યા, ધ્રુવજી લઈ લ્યો, 5 વર્ષની ઉંમરમાં નારદજીએ મંત્ર બતાવ્યો, સ્થળે બતાવી દીધું, આશીર્વાદ આપ્યો, 5 વર્ષમાં સાક્ષાત્કાર. પ્રહલાદજીને નારદ મળ્યા,
એને ખાતર તો ભગવાન નું પ્રાગટ્ય. અરે સુખિયા લેલીઓ, સ્વપચ જ્ઞાતિમાં અનીચ જ્ઞાતિમાં જન્મેલી એક સ્ત્રી 108 પરિક્રમા કરજે, નારદજી કહે છે, અને શ્રી કૃષ્ણ શરણમ એવું બોલજે. અને પરિણામે આવ્યું, ભગવાનને એને ગોતવા ન જવા પડ્યા, સામેથી ભગવાને એને દર્શન આપ્યા. જેને નારદ મળે સંગતુ કરો તો તમે એવા નહીં કરજો, એ પાનભાઈ જે ભજનમાં રહેવે. સંગતુ કરો તો તમે કરજો, જે ભજનમાં રહેવે ભરપૂર રહે. થાય ને તો સત્સંગ કરો, પણ વ્યક્તિએ કુસંગથી અવશ્ય બચવું, બહુ ખતરનાક છે કુસંગ. અંગારો ગરમ હોય ને તો હાથ દજાડે, એનો એ અંગારો જો ઠરી જાય ને તો હાથને કાળા કરે. કુસંગ ખતરનાક છે. કોઈ પણ માણસને ઓળખવું હોય ને તો પેલી નિશાની એ નારદજીનો સંગ કર્યો. હે નારદજી, ક્ષણમ તિષ્ઠ, સ્ત્રી બોલે જાજો સમય નહીં બગાડો. પણ સંત પુરુષ છો, થોડી જ વાર માટે ઉભા રહી જાવ. મત ચિંતામ અપિ નાશયઃ, મારા મનમાં એક ચિંતા છે. નારદજી બોલે, તું કોણ છે? મારું નામ ભક્તિ છે. મારે બે પુત્રો છે, જ્ઞાન ને વૈરાગ્ય. કળિયુગમાં લોકો પાપાચારી થઈ ગયા, દુરાચારી, ભ્રષ્ટાચારી, ધર્મને ભૂલી ગયા, અને પરિણામે જ્ઞાન મૂર્છિત થઈ ગયું. જ્ઞાન છે પણ આવરણ આડે આવી ગયું. વૈરાગ્ય સમજે બધું. ઘણા માણસો નથી, આપણે જગાડી જાગે ને ખબર જગાડે, પણ જાગે એનું નામ મૂર્છિત. ખબર છે ભગવાન છે, ઈશ્વર છે, ભજવો જોઈ, સારું જીવવું જોઈ, પણ જીવી શકાતું નથી. હે નારદજી, આ જાગૃત થાય એવું કરો. જાગૃત માણસને જગાડવો પડે. 3 વાગ્યાનો કથાનો ટાઈમ હોય, 1:45 જાગી જાય. સુખદેવજી લખ્યું, નારદજી મનમાં ચિંતા કરે કે હવે
એ ઉપાય મારે ગોતવો પડશે. ગીતાજીના પાઠ કર્યા, જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નથી. સનકાદિ કુમારો મળ્યા છે ત્યારે એને કહી દીધું, એક કામ કરો, શ્રીમદ ભાગવતજીની કથા જો થાય, આમ તો 71 પેઢીઓ તરી જાય, જે પોતે કરાવે ને જેના કુળમાં એક ભક્ત જાગે તો એની 7 પેઢીઓ તરે, ભક્ત જાગે. સુખદેવજી લખ્યું કે સનકાદિ કુમારોએ ભાગવતજીની કથા માટે આજ્ઞા કરી કે જો શ્રીમદ ભાગવતજીની અને આંબાનું ફળ, સુખદેવજી કહ્યું, આપણા ફળિયામાં આપણું ફળિયું હોય આંગણું, એમાં જામફળીનું ઝાડ હોય કે આંબાનું, પોપટે ચાંચ મારેલું ફળ જે નીચે પડે એ તમે ખાજો, વધારે મીઠું લાગશે. એક સામાન્ય પોપટના મુખમાંથી પડેલું ફળ જો આટલું મીઠું હોય તો અહીંયા ભાગવતજી રૂપી ફળ, એ તો સુખદેવજી રુદ્રાવતાર એના મુખમાંથી પડ્યું છે. એમાં શું કહેવાનું? તમામ સાર ભાગવતજી. શાસ્ત્ર કહે છે કથાની તળા અમાર તૈયારીઓ છે. હરિદ્વાર, ગંગાજીનો ઘાટ, સુંદર રેતાળ પ્રદેશ, ચારે બાજુ આમંત્રણો મોકલાયા છે અને 9 સ્મૃતિઓ સ્ત્રીઓના રૂપ ધારણ કરી કરીને ભગવાનની કથા સાંભળવા આવી. 4 વેદોએ પુરુષોના રૂપ ધારણ કર્યા, શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ માટે આવી છે. યક્ષો, ગંધરો, કિનરો, ચારણો કોણ નતો આવ્યો? દેવતાઓ, દેવતાઓની સ્ત્રીઓ, ચારે બાજુ કોલાહલ મચી રહ્યો કે ભગવાન શ્રી કૃષ્ણની કથાનું ગાન થઈ રહ્યું છે. સ્વર્ગમાંથી દેવતાઓ, નાગલોકમાંથી નાગ કન્યાઓ કથા શ્રવણ, અને કથા આજકાલની નથી, યુગોથી ચાલી આવી આ કથા. રાધાજી કથા ગાતા હતા, નંદબાવા કૃષ્ણ કથા કરતા હતા, ગોપીઓ તો ઘેર ઘેર, ગૃહે ગૃહે ગોપ બધુ કદંબા, સર્વે મિલિત્વા સમવાપ્ય યોગ. પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ, ખોટો સમય બરબાદ કરતી જ નહોતી ગોવિંદ દામો ધર્માધવેદી. એકબીજી મળે ને તો તરત જ કહેતી હતી, આજે તો પરમાત્માના દર્શન થયા, આજ મારી મટુકી તોડી, આજ ગોરસ લૂંટ્યો, આજ વાછડા છોડ્યા. કેવલ માખણ ચોરવા નહીં, ચિત્તની ચોરી કરવા ભગવાન જતા હતા. કે તમારું ભટકતું મન જ માણસને ભટકાવી દે છે. મન સ્થિર, લોકો કે ભક્તિ મળી ક્યારે કહેવાય? મન સ્થિર થઈ જાય એટલે માનવાનું ભક્તિ મળી ગઈ. પાણીમાં પોતાનું પ્રતિબિંબ, તમે વાસણ ઉટકતા હો, પછી એક મોટા વાસણમાં પાણી છે, માની લો કે પાણી સ્થિર હોય ને તો આપણો ચહેરો આપણને ચોખે ચોખ્ખો દેખાય, પણ જો આપણે વાસણ વિછળતા હોય ને પાણી થોડી હલચલ થઈ જાય તો દેખાય નહીં, દેખાય પણ સ્થિર નહીં, સ્પષ્ટ નહીં. જેનું મન સ્થિર થાય એટલે એને ભગવાન ચોખ્ખો દેખાય. હવે આના સિવાય બીજું કઈ દુનિયામાં છે નહીં. ગોપીઓ ઓળખી ગઈ એટલે તો કહી દીધું, મુજને નવારીશ કે મારી માડી હું દર્શન કરવા જઈશ દાડીતા. હે માં, બીજી જગ્યાએ જવાની ના પાડવી હોય તો પાડજે, પણ નંદાલયમાં જવાની ના પાડીશ નહીં. મુજની નવારીશ મારી રે જય સદા.
ભગવાન શ્રી કૃષ્ણ ની પરમ ભક્ત ગમે તે કામ કરે ને તો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ખેતર જાય ભાત લઈને રોજ, તો રસ્તામાં શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ એવું બોલે. અને આપણે ભાત લઈને જતા હોય તો બીજા બેનને પૂછે કે તમે ખેતર જાઓ કે હા. બેનો એક રસ્તે એક કેડે રસ્તો હોય વાડીનો, કેટલા વાગે કે હું આટલા વાગે, બંને નીકળે હારે પછી કે તારી સાસુ આમ ને મારી સાસુ આમ, તો ખેતર આવી જાય. ક્યાં સમય છે પાછો ગુર્જરી એક એવી નારી છે કે કામ વગર ની કારણ વગર ની ચર્ચા એ નથી કરતી. રસ્તામાં જાય ને વિચાર જેટલા ઓછા ને એટલો ફાયદો. રાતના ઘણા કે વડીલો બહુ મોટી ઉંમરના, ઊંઘ નથી આવતી, ન આવે તો સ્મરણ કરવા મંડાય દીકરાએ શું કર્યું, દીકરીએ શું કર્યું. આપણે એવું કરીને તો ચિંતા થાય છે, માણસો ચિંતા થાય. એના કરતા શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ. પાછો ગુરુજી પાસે ભગવાન કૃષ્ણ પધાર્યા છે કે પાછો આજે મને બહુ ભૂખ લાગી છે, દહીં ભાત લઈને આવી. એ જતી હતી ભગવાને આરોગ્યા. ગુસાઈજી એ જોઈને તો ઠાકોરજી અદ્રશ્ય, ક્યાં ગયા ભગવાન? જ્યાં પ્રભુ પધાર્યા ને કે પ્રભુ આપ ક્યાં પધાર્યા? કે પાછો ગુર્જરી નામે એક સ્ત્રી છે, મારી પરમ ભક્ત છે, એનું ચિત્ત સતત મારામાં હોય. આજે જુઓ દહીં ને ભાત હું ખાવા માટે ગયો તો જેની ભક્તિ ફળ પાકે ને એને ભગવાનને ગોતવા ન જવા પડે, ભગવાન એને ગોતતા ગોતતા આવે. નંદ રાણી તો ભર નિંદરમાં સૂતા હતા, પણ જન્મ્યા જેલમાં ને ભગવાને જ પ્રેરણા કરી કે વસુદેવજી નંદરાણીની બાજુમાં બાલકૃષ્ણને પોઢાડીને જતા રહ્યા. કેને જેના નસીબ જોર કરતા હોય ઈશ્વરને ગોતવો ન પડ્યો, ખુદ ભગવાન એની સાધનાને લીધે સામેથી આવ્યા. ચારે એ બાજુ કે ભગવાનની કથા થાય છે. શ્યામ તુજે મિલને કા એક કથા બહાના હે, ભગવાનની કથા ગાવી માની એના પ્રત્યેનો પ્રેમ એ રજૂ કરવો. જેનામાં તમને ભાવ હોય ને તમે અરે વાત ન કરવી હોય તો એની વાત થઈ જાય, ફેરવી ફેરવી નહીં આવતી હોય તો માણસ એની વાત લ્યાવશે. જેના માટે પ્રેમ હોય, ભક્તોએ ફરી ફરીને ગુણગાન જ ગાયા છે. શ્યામ તુજે મિલને, શ્યામ તુજે મિલને કા એક કથા બહના હે, શ્યામ તુજે મિલને કા એક કથા બહના હે. દુનિયા વાલે ક્યા
પુરુષોના રૂપ ધારણ કર્યા, દેવતા, ગંધર્વ, કિન્નર, ચારણ, માનવ એ તો આવ્યા હતા.